વાત કરીએ સૌથી પહેલા ઠંડીની રાજ્યમાં ફરી એકવાર ગાત્રોથી જવતી ઠંડીના રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। આજથી 5 દિવસ માટે રાજ્યમાં કડકડતી ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે। સુસવાટા મારતા ઠંડા પવનને લીધે રાજ્યમાં 3-6 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે, જેથી કચ્છના ભુજમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે, સાથે અન્ય શહેરોમાં પણ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધી શકે છે। જોકે 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે, જેથી કામ વગર વહેલી સવારે અને મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળવા अपील કરવામાં આવી રહી છે। પહાડી વિસ્તારમાં થઈ રહેલ હિમવર્ષાને લીધે ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે, જેથી ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। अगले 5 दिन में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का ज़्यादा संभावना नहीं है पूरी गुजरात में। और टेम्परेचर यानी नाइट टेम्परेचर देखा जाए तो टेम्परेचर का फॉल होने वाला है अगले 3-4 दिन में, 3-6 डिग्री फॉल होने का संभावना है पूरे गुजरात में। टेम्परेचर फॉल रहेगा अगले 3-4 दिन में फॉल रहेगा, उसके बाद मोस्टली नोलार चेंज रहेगा। यानी कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में कोल्ड वेव हो सकता है 14-15 तारीख। अहमदाबाद गांधीनगर आगरा में टेम्परेचर भी फॉल होने का संभावना है, 5-6 डिग्री फॉल हो सकता है, 5-6 डिग्री फॉल हो सकता है। इवन अहमदाबाद गांधीनगर में भी 9-10 डिग्री तक टेम्परेचर 9 और 10 डिग्री सेल्सियस तक आने का संभावना है। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના શર્મા જોડાશે અમારી સાથે। જે સપના, આવનારા સમયમાં 5 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે તે પ્રકારની આગાહી છે, અને આ સાથે અમદાવાદીઓ કે જે સવાર સવારમાં વહેલી ઠંડીની મજા અને કસરત કરવા માટે પહોંચી જતા હોય છે, કેટલું તાપમાન રહેશે શું વિગતો? બિલકુલ જુહી, આજથી ગુજરાતના તમામ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો માટે તૈયાર રહેવું પડશે, અને આજથી જ જે તાપમાન છે તે પણ ડિગ્રીનો જે પારો છે તે પણ ગગડવાની શરૂઆત થશે, અને આવતીકાલે તો ભુજમાં જે શીતલહેર છે તેની પણ શરૂઆત થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। રિવરફ્રન્ટ પર હું ઉપસ્થિત છું, અને અહીં તમામ જે અમદાવાદીઓ, કારણ કે મોજીની પ્રજા હોય છે અમદાવાદીઓ, એટલે તેઓ અહીં કસરત કરવા આવ્યા છે। કોઈક સાયકલિંગ કરી રહ્યું છે, કોઈક મોર્નિંગ વોક માટે નીકળ્યું છે। હાલ એક ગ્રુપ આપ જોઈ શકો છો કે તમામ જે લોકો કે આ જે ઠંડી છે એનો લહાવો લોકો લઈ રહ્યા છે, અને આ જ ઠંડીની મજામાં તેઓ એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે। ગ્રુપ છે, એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ બતાવે, આપ જણાવો કેવી ઠંડી લાગી રહી છે? ઠંડ બહોત બહોત ભયંકર હૈ, લેકિન એક્સરસાઇઝ હમ લોગ બિલકુલ નહીં છોડતે હૈ, ક્યોંકિ ઇટ્સ લાઈફ, એક્સરસાઇઝ ઇઝ લાઈફ, સો વો હમ લોગ બિલકુલ ભી વર્કઆઉટ નહીં છોડતે, કુછ ભી હો હમ લોગ આતે હી આતે હૈ। બિલકુલ, ઠંડીનો આજે ચમકારો અનુભવ થઈ રહ્યો છે, આજથી જ આગામી 3 દિવસ ઠંડીમાં વધારો થશે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો કેવી મજા આવે છે આવી ઠંડીમાં કસરત કરવાની? બહુ, એટલે બહુ જ મજા આવે છે, કસરત જરૂરી છે, કસરત વગર કોઈ મતલબ નથી, જે સવારે ઠંડી ઉડાઈ શકે છે કસરત માટે જરૂરી છે મેઇન। આજે ઠંડી વધારે છે? ના, પીડીએમ છે પણ એટલી અમને નથી લાગતી, કસરત વાળા બિલકુલ નથી ઠંડી લાગતી, જરા બી નહીં, એટલે કસરત કરવી જરૂરી છે। બિલકુલ, તમામ જે લોકો છે તેઓ અહીં કસરત કરી રહ્યા છે, અને હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે ઠંડીની, અને તમામ જે લોકો, ટ્રેનર સાથે વાતચીત કરીશું, આપ જણાવો ઠંડીથી બચવાની આ પણ એક રસ્તો છે? એક્ઝેક્ટલી, ગુડ મોર્નિંગ, મારું નામ નરગીસ છે। સો અમે લોકો દરરોજ રિવરફ્રન્ટ ઉપર આવીએ છીએ, અને આ જે ઠંડી છે એમાં ધાબળા કે બ્લેન્કેટમાં સુવા કરતાં અમે પોતાની જાતને અહીંયા લાવીએ છીએ, અને પોતાની માટે વર્કઆઉટ કરીએ છીએ। વર્કઆઉટના ઘણા બધા ફાયદા, નોટ ઓનલી ફોર ખાલી વજન ઘટાડવો, વેટ લોસ કરવો કે પોતાને શેપઅપમાં લાવવું, બટ મેન્ટલ હેલ્થ છે બરાબર, ફ્લેક્સિબિલિટી છે, તમારું એક મોર્નિંગ કિક સ્ટાર્ટ થવું જોઈએ કે જેમાં છે તમારું દિવસભર આખું સ્ફૂર્તિમયક રહે। સો પોતાની માટે જસ્ટ 1 કલાક કાઢીને, અને સ્પેશિયલી હું તો જે લોકો લેડીઝ જોઈ રહી છે મને, હું તો એમને ઇન્વાઇટ કરી રહી છું દેટ અમારું જે આ ગ્રુપ છે પૂરું ફ્રી છે બધાની માટે, તમે જે લેડીઝ લોકો જોઈન કરવા માગો છો પ્લીઝ તમે સવારે અહીંયા આવો, અમે લોકો બધાને ફ્રી ઓફ કોસ્ટ વર્કઆઉટ કરાવીએ છીએ, અને એક સારું એક વાઇબ ક્રિએટ કરીએ છીએ। સો જસ્ટ પોતાની માટે ટાઈમ કાઢો અને એક્સરસાઇઝ શરૂ કરો, ઇટ્સ ઘણા બધા લાભદાયક છે। થેન્ક યુ। બિલકુલ, અન્ય જે ટ્રેનર છે એમની સાથે પણ વાતચીત કરીશું, આપ જણાવો અહીં રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે ઠંડીમાં આવવાની કેવી મજા આવે છે? ઠંડીમાં એનો કોઈ મજા નહીં આવતી, ઠંડી હોય વધારે મજા આવે, કસરત કરવાનો, જીમ, કોઈ બી વર્કઆઉટ કરો, સાયકલિંગ કરો, એમાં ઠંડીમાં બહુ મજા આવે। બિલકુલ, તો તમામ જે લોકો છે,
गर्मी में कदा ठंडी बहुत मजा आए। बिल्कुल जो ही तमाम जो लोग छे तेओ ही आवी पहुंचे छे अने रिवर फ्रंट में आज ठंडी नी मजा पण सब कोई माणी रहा छे। कोई नी माटे ठंडी नी मजा ए छे के तेओ धाबड़ा में घरे रात ना सवारे ऊंघे अने कोई नी माटे ठंडी नी मजा ए छे के तमाम जो लोग रिवर फ्रंट पर आवे एक्सरसाइज करे योगा करे अने साइकलिंग करे। तमाम जो लोग छे पोतपोतानी रीते आज ठंडी छे तेनी मजा माणी रहा छे। विशेष बात ए छे के आज थी आगामी 3-4 दिवस ठंडी नो पारो गगड़वानी शक्यता अने ठंडी माटे लोकोए क्यांक तैयार रहेवू पड़शे। बिल्कुल तमाम जानकारी बदल आभार।